नर्मदा जिले के गरुड़ेश्वर तहसील के पूर्व पट्टे के गांव में आमदला गांव के फीडर सब स्टेशन में से बिजली ना मिलती हुए कचहरी पर जाकर अधिकारी को ज्ञापन सौंपा। गांव के किसानों का कहना है कि आमदला गांव में बिजली का जो सब स्टेशन बनाया हुआ है वहां से हमें नियमित बिजली नहीं मिल रही है, जिसके कारण हमारी फसलों को भी नुकसान पहुंचा है। हालांकि गुजरात सरकार ने भी किसानों को 6 से 8 घंटे तक बिजली मिले ऐसी योजना का अमलीकरण किया है। इसके बावजूद भी गरुड़ेश्वर तहसील के पूर्वा पट्टी के गांव के किसान लोगों को बिजली ना मिलते हुए किसानों में आक्रोश देखने को मिला है। गुजरात नर्मदा से गौतम भाई व्यास की एक रिपोर्ट। आज अमे केवड़िया जीईबी ऑफिस पर आया छे। अमारी अरजी छे कि अमारे खेतीवाड़ी जे लाइन आवे छे एमां घणो ज काप मूके छे। ए लोको 8 कलाक सरकार श्री तरफ थी 8 कलाक लाइट आपवानी होय छे, तेमां 1 થી 2 કલાક लाइट आपे छे अने बीजी काप मूके छे अने लाइटनुं रिपेरिंग ज कर्या करे छे। कोई जातनुं अमारे खेतीमां हालमां बहु नुकसान थाय एवुं छे। कपासने अत्यारे पाणीनी बहु ज जरूर छे पण लाइट बराबर जीबी वाला आपता नहीं, ए माटे अमे अरजी आपवा हता। अमे अत्यारे केवड़िया खाते जीबी ऑफिस पर लाइट ने अरजी आवेदन पत्र आपवा माटे आव्या छे। अत्रे अमे छेल्ला 10-12 दिवस थी लाइट आवती ज नथी। फोन करिए हमणा आवशे, सांजे आवशे के आवती काले सवारे कलाक लाइट आपे पछी बंद कर दे अने बिल मोटा मोटा चोंटाड़े अने कारे कई गाड़ी अहीं आवी छे घड़ीक में के कारेली गाड़ी छे કે વઘરાલી ગાડી છે પણ અમને લાઇટ મળતી નથી। કપાસનો પાક એવો ને એવો બેઠો બળી ચાલ્યો, પછી એના કરતાં જો તમે જવાબદારી લઈ લો અમને અમારા વળતરના પૈસા આપી દો, કપાસના લાઇટ ના આપો અમને, એ અમારી ખેડૂત મિત્રોની અને આગેવાનોની ઈચ્છા છે। કેવડિયા જેબીની ઓફિસ ઉપર લાઇટની માંગણી માટે આવ્યા છે। છેલ્લા અમારા 7-8 દિવસથી 1 કલાક પણ લાઇટ આવી નથી અને જે આમદલા સબ સ્ટેશનમાંથી જે પસાર થાય છે, લાર જે ગામડા આવે છે, અહીંયા ગળો છે, શમશીપુરા, કાયલી, ચીચડિયા, ઘોંટા, બોરતા, ખેતીવાડીની લાઇટ બિલકુલ આપતી નથી અને જ્યારે રાતની લાઇટ હોય ત્યારે એવું કહે દિવસે આપશું અને દિવસની હોય ત્યારે રાત્રે આપશું, પણ એ કોઈ જગ્યાએ અમે લાઇટ આપતા નથી અને જો અમને લાઇટ ના આપી હોય તો અમને કપાસનું જે નુકસાન છે એ વળતર આપી દો તો અમે આ માંગ સ્વીકારશું, નહીં તો જે પછી આગળની કાર્યવાહી અમે કરીશું અને હેલ્પરો જે છે એ રસ્તામાં રખડીને આવતા રહે છે। ફોલ છે ઘણા દિવસથી ફોલ છે, તો તમને ફોલ નથી મળતો તો તમે પછી અહીંયા નોકરી શું કામ કરો? ફોલ શોધી નાખો ને તમે, અમને તો જવાબ એક જ આવે ફોલ નથી અને બીજી વાર ફોન કરે તો ફોન નથી ઉપડતા આ લોકો, તો અમારે જવું ક્યાં અહીંયાથી? અને આ વર્તર અમારે જે બી ઓફિસો પરથી અમે લેશું આવનાર સમયમાં, અને આવનાર સમયમાં 2 દિવસમાં લાઇટ નહીં આવે તો અમારા ખેડૂતો જે હેલ્પરને જે કંઈ બોલાચાલી કરશે એ જવાબદારી અમારી રહેશે નહીં। કેવડિયા સબડિવિઝન વિસ્તારમાં આવેલ ગામડાના ખેડૂત ભાઈઓ આજે ખેતીવાડી વીજ લાઇન વિક્ષેપના લીધે ફરિયાદ લઈને આવ્યા છે। ચોમાસાના લીધે ટ્રાન્સફોર્મર ફિલના રેટ વધી જતો હોય છે, એના લીધે ઇન્ટરપ્શન પણ વધતા હોય છે ચોમાસામાં, જેના કારણે વારંવાર વિક્ષેપ થતો હોય છે। આજે એમની ફરિયાદ આવેદનપત્ર લઈને આવ્યા છે, સ્ટાફની થોડી ફરિયાદ છે પણ ધ્યાને લેવામાં આવશે અને વહેલી તકે એમનું નિરાકરણ કરવામાં આવશે।